નવસારીને રેલવે વિભાગ તરફથી હર હંમેશ અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે લોકડાઉન બાદ ફરી રેલવે વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે તેમાં નવસારીને અત્યાર સુધીમાં માત્ર એક જ ટ્રેનનું સ્ટોપ આપવામાં આવ્યું છે। નવસારીના લોકો સાથે થતો અન્યાય અનલોકમાં પણ નવી ટ્રેનો જે ચાલુ થવા જઈ રહી છે તેમાં એક પણ ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। નવસારીના હાલના સંસદ સીઆર પાટીલ દ્વારા ભૂતકાળમાં ટ્રેનનો સ્ટોપેજ માટે ટ્રેક પર બેસી ટ્રેન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં તેઓ સાંસદ છે તેમજ ભાજપ પ્રમુખ પણ છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે તો નવસારીને થતા અન્યાય સામે કેમ યોગ્ય રજૂઆતો થતી નથી અને ભૂતકાળમાં કરેલા આંદોલનને વિસરી ગયા છે। સંસદ તો નવસારીના ધારાસભ્યો પણ પાણીમાં બેસી ગયા હોય તેમ તેઓ પણ રજૂઆત નથી કરતા જેને પગલે નવસારી જેનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નવસારીનું રેલવે તંત્ર જોવા જઈએ તો નવસારીમાં રેલવે તંત્રની કોઈ જાતની સુવિધા નથી એમ કહીએ તો પણ ચાલે, કારણ કે અહીંયાથી આપણે ગમે ત્યાં મોટા સ્ટેશન પર જવું હોય છે દિલ્હી કે બધે તો આપણે વાયા સુરત થઈને જવું પડે છે। નવસારીમાં કોઈ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી, ઇવન નાનામાં નાની કર્ણાવતીને બી નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। વલસાડ છે, નડિયાદ છે, આણંદ છે, દરેક જગ્યા પર કર્ણાવતીને સ્ટોપેજ આપવામાં આવે છે, જ્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ હોવા છતાં પણ એને કર્ણાવતીને સ્ટોપેજ આપવામાં આવતું નથી। તો નવસારી ડિસ્ટ્રિક્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ છે તો એને ધ્યાનમાં રાખીને તેની બી તુલના દરેક બીજા ગામની સાથે કરીને એને પણ અહીંયા સારી ટ્રેનને સ્ટોપેજ આપવું જોઈએ, જે જરૂરી છે અહીંયાની દરેક જનતા માટે। નવસારીમાં કોઈ મોટી કંપનીઓ આવેલ નથી જેને પગલે લોકોએ અપડાઉન કરી રોજગારી મેળવવી પડે છે ત્યારે ટ્રેન બંધ હોવાથી લોકોએ પ્રાઇવેટ વાહનો દ્વારા નોકરી માટે જવું પડે છે જેના પરિણામે લોકોએ વધારે ખર્ચ ભોગવવાનો વારો આવે છે। તો આવા સમયે સરકાર નવસારીને સુરત, વલસાડ અને વાપીને જોડતી ટ્રેનોનો સ્ટોપેજ આપે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। નવસારી ડિસ્ટ્રિક્ટને રેલવે સ્ટેશનની સુવિધામાં ઘણી કોઈ સુવિધાઓ મળી નથી, એની વાર્ષિક આવક 26 કરોડ થાય છે, જે કમ્પેરમાં નડિયાદ અને આણંદ એના કરતાં વધારે છે અહીંયાની ઇન્કમ। તો અહીંયા હમણાં જે નવા સ્ટોપેજો આપવામાં આવ્યા એમાં નવસારીના કોઈ સ્ટોપેજ મળ્યા નથી। જયપુર બાંદ્રા ટ્રેન છે જે અહીં એકમાત્ર ડાયમંડનો ઉદ્યોગ હમણાં ચાલી રહ્યો છે જેને જયપુર સાથે લિંક છે તે બાબતે પણ બહુ સમસ્યા છે। ડાયમંડ એસોસિએશન પરથી વારંવાર રજૂઆત થઈ છે, જયપુરથી પણ ત્યાંના એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પણ હજી સ્ટોપ નથી મળ્યો। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।